देवभूमि द्वारका जिल्लामां दरियाई पट्टी पर सतत सातमा दिवसे पण मेगा डिमोलिशनની કાર્યવાહી હાથ ધરાઈ છે। કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી અને નાવદરા મદન ખાતે હવે ભોગાત ગામે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા ડિમોલિશન હાથ ધરાયું છે। આને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે। ભોગાત ગામે શરૂ થયેલા મેગા ડિમોલિશનમાં બંદર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે। ભોગાત બંદરે 55 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। કામાં પોલીસ અને પ્રશાસન દ્વારા જે ડિમોલિશન હાથ ધરવામાં આવી રહેલ છે એનો સાતમો દિવસ છે। અગાઉ હર્ષદ બાદ નાવદરા અને હાલ ભોગાતમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। અહીંયા ભોગાતમાં 55 જેટલા કાચા વાકા બાંધકામો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે। આ બધા બાંધકામો જે સરકારી જગ્યા ઉપર અનધિકૃત રીતે દબાણ કરીને બનાવવામાં આવેલા હતા, આ તમામ બાંધકામોનું લોકેશન દરિયા કિનારાને અડીને હોય આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ જોખમી ગણી શકાય, જેથી આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।